नमस्कार, वंदे मातरम। हूँ मिस्त्री नम्रता श्री वशिष्ठ विद्यालयनी अंदर धोरण 3 गुजराती विषयनो अभ्यास कराऊँ छूँ। तो विद्यार्थी मित्रों, आपणे पाठ 8 सुधी शीखी रह्या छे अने 8માં पाठमां आपणे व्याकरणनो टॉपिक आवे छे। तो आपणे गुजराती भाषा आपणा भाषाना विषयमां व्याकरणनी समझ मेळवी पण खूब जरूरी छे कि आपणे कई रीते वात करी शकीए, भविष्यमां शुं थशे तो एनो वाक्य कई रीते उपयोग करी शकीए। एटले कि आपणे क्रियापद अने क्रियापदना काळ बराबर, तो एनी समझ आपणे मेळवीशुं। ए आपणा भाषाना विषयमां खूब जरूरी छे, तो आपणे एनी समझ मेळवीशुं। तो विद्यार्थी मित्रों, आजनो आपणो टॉपिक छे क्रियापद अने क्रियापदना काळ। तो क्रियापद एटले शुं अने क्रियापदना काळ एटले शुं, बराबर? आपणे गुजराती भाषामां एने आपणे कया नामथी ओळखीए छीए? अने तमारी ચોપડીમાં આ વખતે નવી બુક્સ છે તો એની અંદર તમને સહેલી સમજ, એટલે કે તમે જે રીતે વિચારી શકો છો તે પ્રમાણેના શબ્દો આપ્યા છે, તો આપણે એની વધુ માહિતી મેળવીશું। તો આપણે બુકમાં આપ્યું છે, તો એમાં આપણે જોયું છે 3 સર્કલ એટલે કે ગોળ રાઉન્ડ આપ્યા છે, અને ઉપર લખ્યું છે આજ, ગઈકાલ અને આવતીકાલ, બરાબર? આ 3 શબ્દમાં તો તમને ખ્યાલ જ છે કે આજ શું છે, ગઈકાલ શું છે અને આવતીકાલ શું છે। છતાં પણ આપણે એકવાર સમજૂતી મેળવી લઈએ। આજ, આજ એટલે કે આજનો દિવસ। તો આજનો દિવસ આપણા અઠવાડિયાના જેટલા વાર છે, 7, તો એમાંથી કોઈ પણ દિવસ, બરાબર? આજનો પ્રેઝન્ટ એટલે કે આજનો કયો દિવસ છે, તો રવિવાર લઈએ આપણે। હું તમારી સમજ માટે જ લઉં છું વાર અત્યારે, બરાબર? એવું જરૂરી નથી આજ એટલે કે બધા વાર રવિવાર હોય છે, બરાબર? આજનો મતલબ કે હું તમારી સમજ ખાતર લઉં છું રવિવાર, બરાબર? ગઈકાલ, ગઈકાલ એટલે કે જે દિવસ જતો રહ્યો છે, તો આપણે રવિવારની આગળ કયો દિવસ ગયો, તો શનિવાર ગયો, બરાબર? અને આવતીકાલ કે જે હજુ દિવસ આવવાનો બાકી છે, તો આપણે રવિવાર પછી કયો વાર આવે છે, તો સોમવાર। આપણે 3 વારનું આપણે માહિતી મેળવી, પણ આ તમારી ગુજરાતીની નવી બુક્સમાં આપ્યું છે, પણ આપણી ભાષાના વિષયની અંદર આ 3 વસ્તુને અલગ નામથી ઓળખાય છે। આજ, આજ એટલે કે વર્તમાનકાળ, ગઈકાલ એટલે કે ભૂતકાળ, અને આવતીકાલ એટલે કે ભવિષ્યકાળ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ 3 કાળ વિશે આપણે શીખવાના છે, તો તે પહેલાં આપણે એમની વ્યાખ્યા શીખવી પડે। તો આમાં આજ એટલે કે હમણાં તમે કયું કાર્ય કરી રહ્યા છો, બરાબર? હમણાંની વાત કરું કે તમે પ્રેઝન્ટ આજના દિવસે તમે કયું કાર્ય કરો છો, એને શું કહેવાશે, વર્તમાનકાળ, બરાબર? અને ગઈકાલ, જે સમય તમારો જતો રહ્યો છે, જે ક્રિયા તમે કરી ચૂકેલા છે, એને શું કહેવાશે, ભૂતકાળ। અને હવે આવશે આવતીકાલ, એટલે કે તમારો હજુ એ સમય આવવાનો બાકી છે, બરાબર? તમે કોઈ પણ કાર્યનું વિચાર્યું હોય, કશે ફરવા જવાનું વિચાર્યું છે, પણ હજુ એ સમય આવવાનો બાકી છે, બરાબર? તો એ શું કહેવાશે, ભવિષ્યકાળ, કે હજુ એ સમય આવ્યો નથી। તો આપણે હવે જોઈશું એની વ્યાખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, એની વ્યાખ્યામાં આપણે પહેલાં ક્રિયા, બરાબર, ક્રિયાપદની વ્યાખ્યા જોઈશું। ક્રિયાપદ એટલે શું, બરાબર? આ પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે કે ક્રિયાપદ એટલે કે ક્રિયા એટલે કાર્ય, કાર્ય, બરાબર? તમે કયું કાર્ય કરો છો, ક્રિયા એટલે કે કાર્ય, ક્રિયા એટલે કાર્ય બતાવનાર શબ્દને ક્રિયાપદ કહેવાય, બરાબર? ક્રિયાપદ કોને કહેવાય, કોઈ પણ વસ્તુ હોય એમાં કાર્ય બતાવવામાં આવે છે, કાર્ય, બરાબર? લખવું, વાંચવું, નાચવું, કૂદવું, જવું, બરાબર? એ બધા શું થાય છે, તમારા કાર્ય। તો એને શું, જે પણ જેની અંદર જે પણ કાર્ય બતાવવામાં આવે છે તેને શું કહેવાશે, ક્રિયાપદ। ચાલો ત્યાર પછી આપણે જોઈશું વર્તમાનકાળ એટલે કે આજ, બરાબર? આજની વ્યાખ્યા શું કહેવાશે, કે અત્યારે થતી ક્રિયા બતાવનાર ક્રિયાપદને કાળ એટલે કે સમયને વર્તમાનકાળ કહેવાય છે, એટલે કે હમણાં જે કાર્ય તમે કરો છો, બરાબર, તો એને શું કહેવાશે, આજ, બરાબર? એને વર્તમાનકાળ કહેવાશે। ત્યાર પછી અગાઉ થઈ ગયેલી ક્રિયા બતાવતા ક્રિયાપદોના કાળને ભૂતકાળ કહેવાય। અગાઉ થઈ ગયેલા, બરાબર, એટલે કે આજના દિવસ પહેલાં જે આપણો સમય વીતી ગયો છે, એ જે ત્યારે જે તમે કાર્ય કર્યું છે, એ જે સમય બતાવવામાં આવે તેને શું કહેવાશે, ભૂતકાળ કહેવાય, અને આપણે એને ગુજરાતીમાં આપણે અત્યારે શું લેવાનું છે, ગઈકાલ। હવે આપણે લઈશું હવે પછી થવાની ક્રિયા બતાવનાર ક્રિયાપદના કારણે ભવિષ્યકાળ કહેવાય છે, બરાબર? એટલે કે અત્યાર પછી જે અગાઉ, બરાબર, અત્યાર પછીના સમયમાં અગાઉથી કોઈ પણ કાર્ય કરવાનું છે આપણે, એને શું કહીશું, આપણે આવતીકાળ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ મેં લીધો છે, લખવું શબ્દ લીધો છે। હવે લખવું શબ્દના ક્રિયાપદના 3 કાળ રૂપે નીચે પ્રમાણે મેં તમને અલગ અલગ ઉદાહરણ આપેલા છે, બરાબર? ખાલી એક જ શબ્દ છે લખવો, બરાબર? તમે એની અંદર તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો। તો આજના, પછી ગઈકાલ અને આવતીકાલ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં અલગ અલગ લખ્યું છે, લખવું શબ્દ બધામાં જ આવે છે,
જરૂરી નથી કે બધા શબ્દમાં બધા જ વાક્યમાં લખવું જ આવે, બરાબર. જેમ જેમ તમારા રૂપો બદલાશે તેમ તેમ એનો અક્ષર પણ શું થશે, બદલાશે. પહેલું છે હું પત્ર લખું છું. લખું છું આવ્યો ત્યારે અહીંયા લખવાનું શું આવ્યું, લખું છું. હવે ગઈકાલમાં જોઈશું તો મેં પત્ર લખ્યો, બરાબર, લખી કાઢ્યો છે પત્ર એણે, એટલે શું આવશે, મેં પત્ર લખ્યો. હું પત્ર લખીશ, હજુ એણે પત્ર લખ્યો નથી, અત્યાર પછી એ લખશે. તો આમાં ત્રણ વસ્તુમાં તમને શું લાગે છે, તો પહેલામાં જ્યારે આજનો શબ્દ આવે તેમાં શું શબ્દ યાદ રાખવાનો રહેશે, ગઈકાલમાં લખ્યો લખીશ, બરાબર, એ હતો હતી એ બધા શબ્દો આવશે. ત્યાર પછી હું પત્ર લખીશ, તો લાસ્ટ શબ્દ તમારે છેલ્લો શબ્દ અહીંયા જોવાનો હોય છે. ચાલો ત્યાર પછી છે તે પત્ર લખે છે, બરાબર. આપણે કોઈ બીજાને વ્યક્તિને કહેવું હોય તો શું આવશે, તે પત્ર લખે છે. પછી શું આવશે, તેણે પત્ર લખ્યો. અને એનું જ આવતીકાલમાં આપણે બનાવીશું તે પત્ર લખશે, બરાબર. એટલે ત્રણ વસ્તુમાં ત્રણ અલગ અલગ વાક્યો બને છે. ત્યાર પછી આગળ તેઓ પત્ર લખે છે, બરાબર. તેઓ એટલે કે એક કરતાં વધારે હોય છે. તેઓએ પત્ર લખ્યો, બરાબર, જે અલગ બધા હોય છે એણે શું કર્યું, પત્ર લખ્યો. તેઓ પત્ર લખશે, બરાબર, એટલે કે બધા આપણે અહીંયા વર્તમાનકાળમાં, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં, ત્યાર પછી એક વચન બહુવચનમાં પણ આપણે અહીંયા લીધું છે, આપણે પત્ર લખીએ છીએ. ત્યાર પછી આપણે પત્ર લખ્યો અને આપણે પત્ર લખીશું, બરાબર. ત્રણે ત્રણમાં આપણે અલગ અલગ રીતે જોયું છે. અને આપણી ચોપડીની અંદર બી ઘણા એવા વાક્યો આવ્યા છે, તો આપણે એનો પણ અભ્યાસ કરી ચૂક્યા છે. તો હવે આગળ અહીંયા જોઈશું કે નીચેના કોઠામાં, એટલે કે અહીંયા મેં બોક્સ આપ્યું છે, એમાં ખુટ્ટા કાળનો યોગ્ય રૂપ મૂકવાનો છે. એટલે કે તમારે આજ, ગઈકાલ અને આવતીકાલ, બરાબર, એક શબ્દ અહીંયા મેં લખ્યો છે, તો તમે અહીંયા કયું રૂપ લખી શકશો, તો આપણે એ શબ્દનું જ રૂપ લખીશું. રડે છે, બરાબર, તો શું આવશે, રડતી હતી, બરાબર. અથવા પછી અહીંયા આવશે આવતીકાલમાં રડશે, બરાબર. અહીંયા આગળ પાછળ આપણે કોઈ વાક્ય લેતા નથી, ખાલી એક શબ્દ ઉપરથી જ બનાવીએ છીએ. બોલી, બરાબર, તો અહીંયા શું આવશે, બોલે છે, બરાબર. બોલી અહીંયા લખ્યું તો હવે શું આવશે, બોલશે. તે જ પ્રમાણે અહીંયા એક શબ્દ મેં લખ્યો છે આવતીકાલમાં, તો અહીંયા આપણે એના ત્રણ શબ્દ બનાવીશું, તો આમાં શું આવે છે, હશે છે, પછી આવશે હશી, બરાબર. એનું ત્રીજું શું બનશે, હસશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે ક્રિયાપદ અને ક્રિયાપદના કાર્ડ વિશે શીખ્યા, તો એનો વધારે વધારવા તમે ઉપયોગ કરજો અને નવા વાક્યો પણ બનાવજો. થેન્ક યુ.